આજની યુવાન પેઢીને એક જ સંદેશો આપવાનો કે તમે હવે સંસારમાં પડ્યા છો અને તમારે પણ વૃદ્ધ મા બાપ છે, એટલે તમે બરાબર સાચવજો, બરાબર રાખજો. એને એક જ સંદેશો આપવાનો કે મા બાપને ભૂલશો નહીં, અને મા બાપનું જેટલું તમે કરશો એટલા ભવિષ્યમાં તમારે માટે સુખના દિવસો આવ્યો છે એનો જરૂર 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 વિચાર કરશો. અહીક્ષેત્ર આપણું બહુ જૂનું જૂની સંસ્થા છે, અને વૃદ્ધોનું સન્માન કરીને એમણે પોતાની જ પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે એમ જરૂર માનજો. પુસ્તકો વાંચવાથી માણસનું મગજ સક્રિય રહે છે, અને જે સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં થતા મગજના રોગોથી છુટકારો મળે છે. બધાને એક જ સંદેશો કે સમજણ અને દાપણ એ બે સંસારના રથના પાયા છે. હવે એમાંથી એક ખીડ્યું એટલે તમારે સમજી લેવાનું કે આપણે હાવ ગયા. એટલે હું તમને બધાને વડીઓ છે, મારી કરતા નાના છે, મારી કરતા મોટા છે, પણ એક વાત સમજી લેજો કે સમજણ જેવી કોઈ વસ્તુ દુનિયામાં નથી. એકબીજાને સહન કરવું, એકબીજાનું માન રાખવું, એકબીજાનું સાંભળવું અને સંભળાવવું રીતે સાથે સાથે, એટલે એક જ વિનંતી. અને બીજું કે આજના મેં છાપામાં રોજ સમાચાર સાંભળ્યા છીએ આપણે કે છોકરો માને મારીને ભાગી ગયો. મા બાપ જેવું દુનિયામાં ભગવાન નથી એમ હું માનું છું. ભલે ભગવાને આપણને પેદા કર્યા, મા બાપે ભગવાનને આપણને આપ્યા, આપણા મા બાપને આપણે આપ્યા છોકરા રૂપે ભલે આપ્યા, પણ મા બાપ સિવાય કોઈ ઊંચું આપણા જીવનમાં હોવું ન જોઈએ. અત્યારે તમે જુઓ છો કે આશ્રમો ખોલાય, વૃદ્ધાશ્રમો, અને એનું ઉદઘાટન રાજકીય નેતા કરે, એટલે પાછા કહે કે આવી પ્રગતિ હંમેશા થયા કરે, એટલે મા બાપોના કાને મૂકે એટલે આશ્રમો ભરાઈ જાય.